મારી ફ્રાય બની ગઈ કેમ્પલેટ. તમારા પાઠાભાઈ ને ઓનર ને ધબધબાટે બોલાવે. તો મિત્રો અત્યારે ખડકી રહ્યા છે બધા. જો તો હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. તો અત્યારે સવારના 7:30 વાગી ગયા છે અને અત્યારે અમે નીચે આવી ગયા છે કામ કરવા માટે. તો અમારા મનોજભાઈ મસાલો બનાવે છે લીલા મિરસિયાનો, અમારે જયેશભાઈ પાટિયા ઘડકે છે અવનાપુરમાં. પાટિયા બધા રેલમ ચળમ પહેલા હોય ને, જેને જઈને સારી રીતે એને આમ ગોઠવી દેવાના, એટલે આમ તો આમ કાંઈ જાય નહીં. વિડીયોમાં બધા બના રહેજો ને, વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ ઓઝા છે એ આગળ ધોવાના છે થોડીક વારમાં. અહીંયા એકલા છે, અહીંયા પણ એકલા છે, અને આગળ તાબા તાબી બોલાવાના છે. તો કેવી રીતના ઓઝા ધોઈએ એ તમને બતાવશું. તો વિડીયોમાં બધા બના રહેજો. તો મિત્રો અત્યારે નારાયણભાઈ નાસ્તો બનાવી રહ્યા છે. તો આજ પાપલેટની ફ્રાય બનાવવાની છે. આજ ઓઝાને બધું ધોવાનું છે ને, એટલા માટે છેલ્લે છેલ્લે એકવાર ખાઈ નાખીએ, પછી ખાવા નહીં મળે, ઘરે ભાગી જાઉં એટલે વેકેશન પડી જવાનું છે એટલા માટે. તો નારાયણભાઈ કે એક જણ ખવડાવી દઉં તમને. તો અત્યારે ફાઇનલી પાપલેટ તળી રહ્યા છે, જોઉં. મિત્રો ફાઇનલી અમારી ફ્રાય બની ગઈ કેમ્પલેટ. હવે ચાકાચીકી બોલાવવાની વાત આવે, બીજી કઈ વાત જ ન આવે. મસાલો કેમ્પલેટ થઈ ગયો છે ગરમ ગરમ. હવે આગળ ફરતા ફરતા અમારો કમાન્ડો આવી ગયા છે. તો પહેલા નાસ્તો કરી લઈએ, નાસ્તો કરીને પછી ધોબી પસાર કરવાની છે. ઓઝા પસાડવાના છે ધબા ધબી. મિત્રો અમે વધારે જોવાનું ચાલુ કરી દીધું છે. એક્ચ્યુઅલીમાં વિજયભાઈ નળી પકડી મિત્રો અત્યારે અમારે નારાયણભાઈ ને સાહુલભાઈ ઉભો જોઈ રહ્યા છે. અમારા સાહુલભાઈ 3 વર્ષથી ગામમાં સડતા નતા, ઓરના ઓરામાં ગામમાં સડી ગયા બરાબર, એટલે લેફ્ટ ચાલુ કરી દીધી. તો આ પાણીની નળી હું મારી રહ્યો છે. આવી રીતના ઓછું જોવાના કેળના મકુડા ને બધું ભાગી જાય મિત્રો. અહીંયા અવાયની કોઈ દિવસ બહુ માર પડે શરીરને, નાના છોકરાઓ તો છૂટીને તળ કટકા થઈ જાય. તો મિત્રો અત્યારે થોડા ઓઝા અહીંયા ધોઈને ચડાવી દીધા વિસ્તર. જો અહીંયા ટાંગી દીધા, ટાંગીને પછી એને બાંધી દીધા આગળ. બહુ થોડાક કાછળ છે, થોડાક અહીંયા છે આગળ નજીકા થોડાક ઓલે અમારી ઝૂંપડી છે ને ના નાખવાના છે. તો નારાયણભાઈ ને અમારા સાહુલભાઈ પાછા લેફ્રેટમાં આવી ગયા, કેમ કે 10 ઓઝા ધોવાના છે. બીજા બધા આમ તો બાકી છે, કેબીની માથે બાકી છે ધોવાના. તો અત્યારે સ્ટાર્ટઅપ અમારે આ 100 દિવસ છે એટલા માટે ધબાકા બોલાવે છે. બટાકા બોલાવે જો આવી રીતના બટાકા બોલાવવાના ને, એટલું કામ જ છે આ વખતે. છોટા છોટા કાઢી નાખવાના છે. તમારા પાઠાભાઈને ઓનરને ધબધબાટી બોલાવે છે.
હોવાની વાત છે, બોકો થઈ ગયા હજી તા પણ ઓછા જ ધોઈ રહ્યા છે, બટાકા જ ધોઈ રહ્યા છે. તો મિત્રો અત્યારે બોકોનું જમવા બેઠી ગયા છે, ધક્કો થઈ ગયો છે ને આ બધી એમને એમ લુગડા બદલાવ્યા હોય કે નાહી આવ્યો કે ખાવા બેઠી ગયા, ખારા ખારા થઈ ગયા. તોય તો કરે નિમક જમી ગયું, જો કાચો ગીમલો નાખ્યો ભાઈ, એકેલો છે લા એમ લાગે, કાચો ગીમલો નાખી દીધો. તો ફટાફટ ખાઈ લઈએ, ખાઈને હજી તો આ બે ઓજો ઉપર ચડાવવાના છે. અહીંયા અહીંયા ચડાવ્યું, શાદમાં નગર કાંઈક ટીંગાડી દઉં, પછી નાવા જઈએ, તો પેલા ખાઈ લઈએ. તો મિત્રો અત્યારે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા બધા, સાવલભાઈ ઉઈ ગયા, જો બે ભૂમમાં ઉઈ ગયા. અહીંયા કંઈ બાથરૂમ પણ નથી, અમારા ગોદડા ને બધું બારું છે. કારણ છે કે અહીંયા જો ઓઝા નાખ્યા હતા ને દરિયા, તો એ ઓઝાનું પાણી અહીંયા નીચે આવી ગયું હતું, ગોદડા બધા બારા ઉકવી દીધા, એટલે ઝાકળના ને લીલા હતા એટલા માટે એને ઉકવી દીધા. તો હવે થોડીક વાર રહી ઉકાઈ જાય પછી અહીંયા પથારી કરી નાખ્યો, પથારી કરી ને પછી એમાં શું ઉપડી બધા ઓઝા ધોઈને કમ્પ્લીટ ટાંગી દીધા છે. હાવ થાકી ગયા છે અત્યારે, બધું દુખે જ આવું આતું બધું હાલા કરે. હવે આ વખતે લગભગ છેલ્લી ટીપ છે કદાચ, તો પછી બે ત્રણ વિડીયો આવીએ આના પછી, પછી કદાચ નહીં વિડીયો આવે દરિયાના, કેમકે અમારે અહીં વેકેશન પડી જાય એટલા માટે. પછી આપણે ઘરે જઈને બનાવીએ પછી ખાટીને ને એવા કંઈ ઘટીને એવા. તો મિત્રો કાલે ઓઝા બોઝા બધું ધોઈને ગયું, અને અત્યારે અહીંયા હું સાંયે બેઠો છું, કેમકે અંદર તડકો લાગે છે. મારે સાઉલભાઈ જોવું આપણે, મારી ઝૂંપડીમાં છે ને તડકો આવી ગયો, તડકો આવી ગયો ને, તો હું જરાક આખો સાંયે વહી આવ્યો, કેમકે બહુ તડકો લાગે છે અંદર, એ તડકો લાગે છે ને બહારે તડક્યો છે બધીમાં. અહીંયા મેં ઓઝા વી કહેવાય ને મારે, જો એટલે એનો થોડોક સાંયો આવે એટલે સાંયે હું થોડોક ઘડીક વાર બેઠું ટાટે. સાંઈ નારાયણભાઈ વાઘરી શાહ બનાવવા જાય, કાલે ઓઝા ધોઈએ તો આવું ઠાકી ગયા બેરે બેર. સરસ મજાનું વાતાવરણ છે, વાદળ બાદળ છે, જો કંઈ ઘટે નહીં. તો મિત્રો અત્યારે ફાઇનલી નારાયણભાઈ સાહેબ બની રહી ગયું. તો મિત્રો અત્યારે ફાઇનલી હોલ ઉપાડી લીધો, આમાં કંઈ હોલમાં કંઈ આવ્યું નથી, થોડાક જેટલા મેસલી આવે ત્યારે ત્રણ જાળી ગાય બીજી કઈ સીએલી આમાં ગાય આવી જો, અને ડાઈ કહેવામાં આવે બ્લુ કલરની કાંટાળી આવે, આમાં ફૂલ કાંટા આવે બરાબર, ખાવાની મજા આવે પણ કાંટા ફૂલ આવે, નાના નાના મોટા મોટા જેટલા બે કહેવાય. કાલ મને એક કેસલો કલટી ગયો તો ઘેરે બે કરડી જાય એટલે આવું ગંભરાવી નાખે, મને કાલે અહીંયા અંગૂઠામાં કરડી જાય તો કોઈ ઘટ થાય કે મારી લાલ પીળી અખિયા. તો મિત્રો અત્યારે સવાર સવારમાં કામે લાગી ગયા છે, તો અમે આગળ ઓઝો મુકાવી દીધો છે, વાયરો મુકાવે સાઉલભાઈને બે, આ ઓઝાને છે ને બસવાડે લઈ જવાનો છે, એમાં કામકાજ કરવાનું છે, કે એ હવે પૂરો થઈ ગયો એને હવે જુઓ પડી ગયા, નાના મોટા નાના મોટા એમાં કણિયા થઈ ગયા છે ને એટલા માટે આને પહેલાં આગળ ખેંચી લઈએ, આને પછી આમાં અંદર લેવાનો છે કાઠિયામાં, પહેલાં આને આગળ લઈ લઈએ, ઓલે આપણે ખેંચવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ફટાફટ. તો મિત્રો અત્યારે ફાઇનલી અમે ઓછો અહીંયા ખેંચી લીધો, અમારો અત્યારે હાથમાં લઈ લીધું, તો હવે આગળ ફટાફટ કામકાજ શરૂ કરવાનું છે. જો અહીંયા ઓછો એકલો કરી દીધો, એક ભાગ આપો ને એક ભાગ આપો ને આ થોડું ખૂટવા દો, ને અમારે ટીટણ અંદર રમી રહ્યા છે જો દરિયા, અડધા મોકલાવી દીધા બીજી બોટ સાથે બંદરમાં, એટલા માટે નારાયણભાઈનો નાસ્તો પાકે છે અત્યારે. હવે તો એ સળીએ નાસ્તો તો આ કેટલીક થોડીક વાર લાગીએ તા, અમે થોડું કામ કરી નાખીએ ફટાફટ, નારાયણભાઈ કેટલી ઉઠકે.
તો મિત્રો અત્યારે ફાઇનલી નાસ્તો કરવા આવી ગયા અમે. બોજોસ્તા થોડું કામકાજ કર્યું હતા, નાસ્તો પાકી ગયો. હવે નાસ્તો કરી લઈએ ને. અમારે ઓલા ભાઈ છે ને ગળના એવાયા છે, બરાબર. એને નબળું અબળું ખાવાનું એને ફાવતું નથી. ગળ કાપે, જો ગળ ખાઈ ખાઈને બોડી બિનાવી ગઈ ભાઈ ભાઈ એમ લાગે. તો એ ભાઈ હવે ગળ લઈને આવીએ તા તો અમે અહીંયા નાસ્તો કરી લઈએ. હવે ફટાફટ નાસ્તો કરી લઈએ. આ ભાઈ ચાલુ કરી દીધો. ઘર બનાવે જ કે કાપે જ? કાપે જ, થોડોક તો કાપ નહીં કઈ. તો મિત્રો અત્યારે ફાઇનલી અમારો ઓઝો હિવાઈ ગયો, થોડોક બાકી રહ્યો ખાલી. તો હવે ઓઝાનું કામ પતી ગયું. તો હવે બીજા જે અમને ઓઝા ધોઈને હુકેવા એને અમારી ઝૂંપડીની અંદર નાખવાના છે. તો હવે આગળ આ થોડુંક કામ પતી જાય એટલે ઓલા ત્રણ જણા ગયા, નારાયણભાઈ, સાહુલભાઈ ને જયેશભાઈ, ઝૂંપડીમાં બધી અમારા ગોદડા બિસ્તરા ને છે એ બધું સાફ કરવા ગયા, કચરો ને જો ડિસ્કો કરે. તો એ બધું આડી સાફ ના કરી નાખે એટલે અમે અહીંથી ઓઝા થાય એને અંબાવી દઉં એટલે એને આ બધી ખડકી દઈએ, કમ્પ્લીટ કરી નાખીએ, અંદર નાખી દઈએ ઓઝા, એટલે આ ઓઝાનું કામ થોડુંક પતી જાય. તો મિત્રો અત્યારે નારાયણભાઈ ફાઇનલ ભાત બનાવી નાખ્યું. નાઈસ. તો ભાત બની ગયું, ઓલામાં મસાલો બનાવી નાખ્યો, હવે શાક બનાવવાનું બાકી છે એટલે નારાયણભાઈ શાક બનાવી નાખે એટલે એનું કામ પતી જાય. ને અત્યારે અમે પાછા ફરી દઈએ, થોડાક ઓઝા ઉપર ચડાવી દીધા, આ બાકી છે, આ સાઈડના ઓઝા ચડાવવાના પછી છે. તો હવે આને છોડી રહ્યા છે અને પ્રાંજલ છે તો આને પેલા છોડવો પડશે. છોડી લઈએ એટલે એને ફટાફટ પછી એને ઉપર ચડાવી દઈએ. ઓલા બે ઠાકી ગયા લાગે છે, મને એવું લાગે છે. તડક્યો ભેડક્યો લાગ્યો લાગે છે બેને. તડક્યો લાગ્યો ને. તો મિત્રો અત્યારે ખડકી રહ્યા છે બધા. જો આ કમ્પ્લેટ ધોવાઈ ગયા છે, આ પણ ધોવાઈ ગયા છે. આ બધી ઓઝાને આમાં નાખવાના છે પણ અમે જગ્યા કઈ છીએ નહીં. અમારી પથારીને બધું ઉપાડી લીધું છે, હેકેલ લીધું બધું, ધાબળાને ગોદડાને બધું આમ વિપેર ચડાવી દીધું છો અમારી ઝૂંપડીને માથે. અમારે શું કરવું? જેટલા માય એટલા અમે અંદર નાખી દઈએ, બરાબર, પછી વિચારીએ. તો મિત્રો અત્યારે અમારે ઝૂંપડીમાં એટલા ઓઝા ભરી દીધા ને કે અમારી ઝૂંપડીને જરીક જ ગાળો રહ્યો છો. અહીંથી જવાની જગ્યાએ થોડીક રહી, હું અત્યારે સૂતો થાય છો. હવે આમાં અમારે બે જણાને સૂવાનું છે, મારે ને સાહુલભાઈને. તો અમારે લુગડાને બુગડાને બધું અહીંયા ટાંગ્યું તો બધું આવ બધું ભેગું થઈ ગયું છે. આખું અમારો બોર્ડ કેટલો ઓછો, તો અમારો બોર્ડ નીચે આવી ગયો, બોલો. તો અત્યારે હજી પણ ઓઝા નાખવાના બાકી છે, તો હજી બધા ઓઝા નાખેશ અને હું અહીંયા સૂતો છું, થાકી ગયો. મેં અંદર ઓઝા બધા ઘણા બધી નાખ્યા, હવે એ લોકો બધા નાખે છે ઓઝો. ભાઈઓ લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો.